અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા છુપાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ મ્યુનિસિપલ બોર્ડમાં કોંગ્રેસે કર્યા બાદ આ દિશામાં વધુ ને વધુ માહિતી બહાર આવી રહી છે. ચાંખેડામાં આઈઓસી રોડ પર આવેલા શ્યામ બંગલો નામની રહેણાંકની સ્કીમને માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવી. અધિકારીના જણાવ્યા મુજબ ત્યાં 10-12 કેસ છે, જ્યારે ત્યાંના મહિલા કોર્પોરેટરના જણાવ્યા મુજબ ત્યાં 31થી વધુ કેસ છે. આ સોસાયટીમાં જ રહેતા કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીનો દાવો છે કે 21-22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ પોઝિટિવ આવ્યા. આ લેબોરેટરીએ મ્યુનિસિપાલિટીના હેલ્થ વિભાગને રિપોર્ટિંગ કર્યું છે કે નહીં તે સવાલ છે, કેમ કે મ્યુનિસિપાલિટી ચોપડે અહીં 12 જ કેસ નોંધાવી રહી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે કે જો ખાનગી લેબોરેટરી પ્રોટોકોલ મુજબ વિગતો માહિતી મ્યુનિસિપાલિટીને ન આપતી હોય તો તેની સામે શું પગલાં લીધા, કે પછી મ્યુનિસિપાલ તંત્રની જ આ ગંભીર બેદરકારી છે. આ અંગે કમિશનર સમક્ષ લેખિત રજૂઆત પણ કરવામાં આવશે. આ અંગે કોર્પોરેટરે બંગલા નંબર સાથે વિગતો સોશિયલ મીડિયામાં મૂકી છે. સૌથી વધુ બંગલા નંબર 24માં 8 કેસ છે. શ્યામ બંગલોઝને ક્વોરન્ટાઇન કરવામાં આવી છે અને માઇક્રો ક્વોરન્ટાઇન ઝોનમાં મૂકવામાં આવી છે. આજે આ સોસાયટીને અંદર 34થી વધુ કેસો છે અને જ્યારે કોર્પોરેશનના ચોપડે બોલો તો 10-12 કેસો બતાવી ગયા હતા. ડૉક્ટરને મેં પૂછ્યું કેટલા કેસ છે મારા સોસાયટીને, એને તો 10-12 કેસ બતાવતા હતા અને પોતાની સોસાયટીની અંદર 34 જેટલા કેસો છે. જ્યારે સર્વે કરવામાં અમે લોકોએ મેં કહીએ કોર્પોરેશનના ડૉક્ટરને કહ્યું કે સર્વે કરો મારી સોસાયટીમાં. સર્વે કર્યા પછી આજે જ્યારે ઇન્ફોર્મ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે ગ્રીનક્રોસ સોસાયટી, ગ્રીનક્રોસ કરીને જે લેબ છે એ પોતાની બધાએ ગ્રીનક્રોસમાં કરાયેલા, અને ગ્રીનક્રોસે હંમેશા ઇન્ફોર્મ કરવું પડે DYHOને, પણ ગ્રીનક્રોસે આજ સુધી ઇન્ફોર્મ કરેલ